આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ, હું યશ્વી મહેતા. દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત આજના સુવિચારથી. જીવનમાં કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો છો તેના પરથી તમારો ક્લાસ જરૂરથી નક્કી થઈ જાય છે. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચાર વિસ્તારથી. આજ રોજ પરશુરામ જયંતિ નિમિત્તે તેની પૂર્વ સંધ્યાએ ભગવી ધજા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં આજ રોજ શ્રી પરશુરામ જન્મોત્સવની ધમાકેદાર ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાય તે માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની યુવા પાંખના નેજા હેઠળ ભુજના મહાદેવ ગેટ પાસેના પરશુરામ ચોકથી ભવ્ય બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રાના પ્રચાર પ્રસાર હેતુથી કાઢવામાં આવેલી બાઇક રેલી મોટી સંખ્યામાં સમાજના યુવાનો ભગવી ધજા સાથે જોડાતા જે રસ્તા પરથી બાઇક રેલી પસાર થતી હતી તે રસ્તો ભગવા રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. પરશુરામ જન્મ જયંતિનો પ્રસંગ હર અમે ઉજવવામાં આવે છે, તેમાં આ વખતે પણ ઉજવવામાં આવેલ છે. આજે અત્યારે 5 વાગે બાઇક રેલી નીકળેલ હતી, બાઇક રેલી પૂર્ણ થયેલ છે. ભવ્ય અતિ ભવ્ય બાઇક રેલી નીકળ્યા પછી આવતીકાલે સવારે હોમ હવન છે, તેમજ ભગવાનની આરતીનો કાર્યક્રમ છે, અને સાંજે 5 વાગે શોભાયાત્રા છે. શોભાયાત્રા પરશુરામ ભગવાન જે બ્રહ્મ સમાજનું ગૌરવ છે તેના માનમાં 5 વાગે ભવ્ય અતિ ભવ્ય રીતે નીકળશે, જેમાં જુદા જુદા રથોને ગોઠવણી કરવામાં આવી છે. તો સર્વે બ્રહ્મ સમાજની જ્ઞાતિઓ સમવાયો સમુદાયો દરેકને આ બ્રહ્મ ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રામાં જન્મ જયંતિ પ્રસંગે 5 વાગે મહાદેવ ગેટ પાસે ઉપસ્થિત રહી શોભાયાત્રામાં જોડાવા માટે હાર્દિક અપીલ છે. ગઈકાલે સાંજે ભુજના હમીસરના કિનારે બળાત્કારીઓને સખત સજાની માંગ સાથે ભુજમાં મહિલાઓએ કેન્ડલ માર્ચ યોજી હતી. છેલ્લા થોડાક સમયમાં ઉન્નાવ, કઠુઆ અને સુરત સહિત બળાત્કારની જઘન્ય અને શરમજનક ઘટનાઓ નોંધાઈ છે, ત્યારે આવી શરમજનક ઘટનાઓનો વિરોધ અને પીડિતાને ત્વરિત ન્યાય મળે તથા બળાત્કારી કાતિલોને ફાંસીની માંગ સાથે સમી સાંજે મહિલાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. તે પૂર્વે મોઢા પર કાળી પટ્ટી ધારણ કરી 1 કલાકના મૌન ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ગઈકાલે રોજ કચ્છ મહિલા વિકાસ સંગઠન અને કચ્છ નવનિર્માણ અભિયાન ઉપરાંત અન્ય કેટલીક સંસ્થાઓએ સાથે મળી બનેલ શરમજનક ઘટનાઓ અંગે પીડિતાઓ બાળકીઓને ન્યાય આપવાની માંગણીએ મોઢા પર કાળી પટ્ટી ધારણ કરી અને મૌન સાથે 1 કલાકના ધરણા યોજવામાં આવ્યા બાદ રાત્રિના 8 કલાકે મહાદેવ ગેટ પાસે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જે ગાંધીજીની પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી. દીકરીઓ સ્ત્રીઓને ન્યાય અર્થે કેટલાક કાયદાઓ પણ ઘડાયેલા છે, છતાં તે કાયદાઓનો આજ યોગ્ય અમલ થતો નથી, જેના કારણે આપણે ઉન્નાવ, કઠુઆમાં બનેલ જઘન્ય કૃત્ય જેવી ઘટનાને દુષ્કર્મીઓ દ્વારા માર્ગે લેવાઈ રહ્યા છે. માસૂમ બાળકીઓ પર થયેલા બળાત્કાર જેવી શરમજનક ઘટનાઓનો વિરોધ અને પીડિતાને ત્વરિત ન્યાય મળે તથા બળાત્કારી દુષ્કર્મીઓને સખતમાં સખત સજા થાય, ફાંસી અપાય તેવો આક્રોશ મહિલાઓએ ઠાલવ્યો હતો. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ લતા સચદે છે અને કચ્છ મહિલા વિકાસ સંગઠન અને કચ્છ નવનિર્માણ અભિયાન અને અન્ય બીજી કચ્છની સંસ્થાઓ સાથે મળીને આજે ઉનાવ અને કાઠુઆમાં જે દીકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે એના વિરોધમાં મૌન પ્રદર્શન કરવા એક તો અવેરનેસની તો ખાસ જરૂર છે, કેમકે આના કારણે ઘણીવાર દીકરીઓનું ભણતર નહીં અટકી જાય છે. ઘણા મા બાપો ગામડામાં પણ ભણાવતા નથી, ઉઠાડી લે છે, એટલે એના ભવિષ્યની પણ ચિંતા થાય છે. ઉપરાંતમાં જે કાયદાઓ બન્યા છે હજુ કાયદાઓને થોડા વધારે મજબૂત કરવાની જરૂર છે, જેથી એને પૂરેપૂરી સુરક્ષાને મળી જાય. બાકી નજરનું જે છે, કેમકે પિતૃસત્તાક સમાજ છે, એટલે જ્યાં સુધી સમાજમાં પિતૃત્વનું વર્ચસ્વ છે ત્યાં સુધી આ બધી ઘટનાઓ થાય છે. પણ અમે ઈચ્છી રહ્યા છીએ કે આવી ઘટનાઓનો અંત આવે, દરેક મા બાપ જાગૃત થાય, વડીલો જાગૃત થાય, નાગરિકો જાગૃત થાય, તો આજે ઘરમાં પણ જ્યાં બહેનો સુરક્ષિત નથી એ પણ સુરક્ષિત થશે. એક તો અંદરથી બહુ ગુસ્સો આવે છે, એટલે કેમ આવી નાની દીકરીઓને શિકાર બનાવે,
ઘણી વાર કહેવામાં આવે છે કે કપડાવા પહેરો છો, નજર ખરાબ છે, પણ દીકરીઓને શું હોય છે? એટલે હું માનું છું કે આ વિકૃતિ છે એક જાતિ, અને કાયદાઓને જો અમલ કરવું જોઈએ, કોઈ પણ સરકાર હોય એને આનો ચુસ્તતાથી જો અમલ કરે અને યોગ્ય ભારત કર્યું જે છે એમને ફાંસી કે એવી સજા થાય તો જ આના ઉપર રોક લાગશે. કાયદાઓ ઘણા બધા છે, દીકરીઓ માટે છે, સ્ત્રીઓ માટે છે, જે એકદમ સમાજના નબળા વંચિત છે એની માટે પણ કાયદાઓ છે. પણ કાયદાનો ચુસ્ત રીતે અમલ થાય અને આવી દાગ બેસે એવા ચુકાદાઓ જો થાય તો આની અવેરનેસ આવશે અને એનો ફરક પડશે. ભુજ ખાતે કલેક્ટરના અધ્યક્ષ પદે રેવન્યુ ઓફિસરની માસિક બેઠક મળી. પ્રાંત તેમજ મામલતદાર કક્ષાએ પડતર તુમારોના ઝડપી નિકાલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી. દર મહિને એકવાર રેવન્યુ ઓફિસરની બેઠક યોજવામાં આવતી હોય છે, જેમાં ખાસ કરી અને પડતર તુમારોના નિકાલ તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત બાકી કામગીરી સંદર્ભે સમીક્ષા કરવામાં આવતી હોય છે. ત્યારે મળેલી આ બેઠકમાં પ્રાંત તેમજ મામલતદાર કક્ષાએ પડતર તુમારોના ઝડપી નિકાલ કરવાની કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. મળતી વધુ વિગતો અનુસાર ભુજ ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ પદે રેવન્યુ અધિકારીઓની માસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે સમીક્ષા કરવાની સાથે સાથે પડતર પ્રશ્નો તેમજ વિવિધ યોજનાઓની બાકી કામગીરી સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રાંત તેમજ મામલતદાર કક્ષાએ પડતર તુમારોના ઝડપી નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી. જ્યારે આ બેઠકમાં હાજર રહેલા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ પણ ખાસ કરીને મધ્યાહન ભોજન યોજનાના શેડની બાકી કામગીરી અંગેની વિગતો આપી નિર્ધારિત કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે પણ જણાવ્યું હતું. તો અધિક કલેક્ટર ડી આર પટેલે મહેસૂલી પ્રશ્નોની અધિકારીઓ સાથે છણાવટ કરી હતી. આ બેઠકમાં મુંદ્રા પ્રાંત શ્રી વસ્તાણી, ભચાઉ પ્રાંત નવલદાન ગઢવી, અબડાસા પ્રાંત શ્રી ઝાલા સહિત મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભુજ ભાજપના બે નગરસેવકોએ પાલારામાં ખૂન કેસના કેદી સાથે યોજી બેઠક. હત્યાનું કાવતરું ગણાયા હોવાના અંગે મળેલા પત્ર સંદર્ભે કોંગ્રેસે અગ્રણીનો ખુલાસો. ભુજ શહેર કોંગ્રેસ આગેવાન આદમભાઈ ચાકીને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડાયું હોવાના મળેલ પત્ર બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે ભુજ ભાજપના બે નગરસેવકોએ દોઢ માસ પૂર્વે પાલારામાં ખૂન કેસના કેદી સાથે બેઠક કરી હોવાનો ખુલાસો કરતા જિલ્લા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સમાન સ્થિતિ સર્જાઈ છે. આદમભાઈ ચાકીએ જણાવેલ કે ભુજની ગેંગ દ્વારા મારી હોવાનું કારસો ઘડાયો હોવાની જાણ પત્ર દ્વારા થઈ છે અને આ ગેંગે માંડવીમાં ભાજપના લોકો સાથે પણ બેઠક કરી હોવાની વિગતો મળી છે. બીપીએલ પ્રકરણ, નર્મદા પાણી પછવાડે જે લોકો સામેલ છે તેઓ દ્વારા આ ષડયંત્ર રચાયું હોવાનું જણાવી તેમણે ઉમેર્યું છે કે 30 વર્ષથી જાહેર જીવનમાં છે, અદાણીથી લઈને દેશના વડાપ્રધાન સામે લડાઈ લડી ચૂક્યો છે અને લોકશાહીને બચાવવા હર હંમેશ લડતો રહીશ તેવું અંતમાં ઉમેર્યું હતું. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. એટલે પરમ દિવસે ટપાલ મારફતે એક પત્ર આવેલ, એ પત્રમાં મારી નાખવાનું કાવતરું માંડવી રચાણું હોય ને આ જે લખનાર માણસ પોતાનું નામ લખે છે ને ભુજની સુપર ગેંગ કોઈ મોટી છે એનું લીડર છે એનું નામ છે ને સાથે સાથે એમ જ પણ સાથે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને તમે જે પર્દાફાસ કરો છો એના લીધે તમારા વિરોધ કાવતરું રચીને તમે ચેતતા રહેજો. આ બધું એમાં નામ પણ સાથે, એટલે પછી પત્ર મેં આજે પત્ર અને એની અલગ એક લેટર લખી એસપીને આપી દીધું. એસપીને આપ્યા પછી થોડુંક વિચાર્યું કે આ ખરેખર શું હોઈ શકે. પહેલું તો હું લાઇટલી લીધું કે આમાં કંઈ હોય નહીં, પણ આજથી લગભગ 1.25 મહિના પહેલો પહેલી બીપીએલ જાતિ મેં જાહેર કરી, જે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક આમાં સંગઠન હતા એ બે નગરસેવક પાલારા જેલની મુલાકાત લીધી. પાલારામાં બેડ ખાધું નહીં તો ભજિયા હાઉસમાં જે ક્રિમિનલ માણસો હોય એની સાથે બેઠક કરી ભજિયા ખાધા, ચાય પીધી. એટલે શંકાની દાયરામાં ઊભું થાય છે
કે આવું કંઈ હોઈ શકે, પણ આ બાબતે મેં એસપીને પણ કીધું અને આપને કહું છું કે હું લડાઈ છેલ્લા 30 વર્ષથી ગૌતમ અડાણી હોય એની સાથે લડું છું. મોદી સાહેબ હમણાં તો મુખ્યમંત્રી હતા, જે પીએમ છે, એને સામે લડી છે અને જીત્યો છું. એટલે આ કોઈ મારી નાખે, કાંઈ મર્ડર થઈ જાય એમાં કોઈ ભીખ હોતી નથી. અમે તો એક જ માનીએ છીએ, માલિકની મરજી હોય એ જ થાય. બંગલામાં એસ આરામ કરતા હોય એમાં પણ મોત આવશે, અને રોડ ઉપર જતો હોય તો પણ મોત આવશે. એટલે મોતની ઘડી નક્કી છે, એટલે જીવવાની કોઈ વાત જ નથી. પણ અફસોસ એ વાતનું છે કે લોકોનો અવાજ, લોકશાહીનો અવાજને દબાવવા માટે આવા કૃત્યો કરતા હોય, તો જે હોય તે સતે બહાર આવે એની માંગણી કરી. હાલમાં દેશમાં નાની દીકરીઓ પર બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે તેના વિરોધમાં મુંદ્રા ખાતે સર્વે સમાજના લોકોએ સાથે મળી કેન્ડલ માર્ચ યોજી હતી. દેશમાં છેલ્લા કેટલાક દિવસોના દ્રશ્ય હવે તો નાની નાની વયની બાળકી પણ સલામત નથી તેવી પ્રતીતિ કરાવી રહ્યું છે. દેશના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં માસૂમ દીકરીઓ પર બળાત્કાર ગુજારવાની બનેલી શરમજનક ઘટનાના વિરોધમાં દેશમાં ઠેર ઠેર લોકોમાં આક્રોશ ઉઠવા પામ્યો છે. સગીરા પર બનેલી શરમજનક ઘટનાથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આવા જઘન્ય કૃત્યો કરનાર દુષ્કર્મીઓને સખતમાં સખત સજા, ફાંસીની સજા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે, જે માટે મુંદ્રા ખાતે સર્વે સમાજ, જ્ઞાતિ, ધર્માના લોકો એકઠા થઈ દેશમાં સપાટી પર આવતા બળાત્કારના આવા અધમ કિસ્સાઓમાં પીડિતાને ત્વરિત ન્યાય મળે તેવો આક્રોશ વ્યક્ત કરેલ હતો. અને નાની બાળકીઓ પર બળાત્કાર અને હત્યાની ઘટનાને પગલે મુંદ્રાના નગરજનો બહાર આવી ગયા હતા અને લોકોએ બસ સ્ટેશન પાસે મીણબત્તી સાથે વિરોધ નોંધાવ્યો હતો. રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, મુંદ્રા. આજે ભારતની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર છેલ્લા 4 વર્ષની અંદર 234 બળાત્કારો થયા છે. એમાં નલિયાકાંઠથી કરી અને રાજકોટ અને જમ્મુ કાશ્મીર સુધીની દીકરીઓ અને ટીચર સાથે જે ખેલવાડ કરી રહ્યા છે, એવાનો બળાત્કારો આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. દેશની અંદર આપણા કાયદો નબળો પડી રહ્યો એવું લાગી રહ્યું છે. કારણ કે 6-6 મહિના, 12-12 મહિના કે 5-5 વર્ષ સુધી કેસના કોઈ નિકાલો થતા નથી. એવાનો બળાત્કારો કરી દીકરીઓને સરેઆમ હત્યા કર્યા પછી પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેના માટે આજે અમે તમામ જ્ઞાતિના લોકો મુંદ્રા મધ્યે ભેગા થયા છીએ અને અમે માંગણી કરી છે ભારત સરકાર પાસે અને ન્યાયતંત્ર પાસે કે આવા બળાત્કારીઓને તાત્કાલિક ધોરણે સજા, ફાંસીની સજા અથવા તો એમના ગુપ્તાંગો કાપી અને જાહેરમાં એને લટકાવે એવી ન્યાય વ્યવસ્થા કરવામાં આવે. આજે અહીં આપણા ભારત રાષ્ટ્રની અંદર જે તમામ વર્ગ, સમાજ, જાતિ અને ધર્મની મા બહેન દીકરીઓ ઉપર અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે, જે બળાત્કારો થઈ રહ્યા છે, એવા નરાધમ બળાત્કારીઓને કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ આકરામાં આકરી સજા, જેને કહેવાય કે ફાંસીની સજા એ લોકોને આપવામાં આવે એવી અમે મુંદ્રાના ભારતીય નાગરિકો, તમામ સમાજ, તમામ વર્ગ, તમામ ધર્મ જાતિના લોકો અહીં ભેગા થયા છે. બહેનો અને નાની નાની બાળકીઓ જે આજે આ રાષ્ટ્રની અંદર માહોલ ઊભો થયો છે એનાથી ડરી રહી છે. આજે ડરનો માહોલ છે આપણા દેશની અંદર દીકરીઓ અને મા બહેનોમાં. ત્યારે ભારત સરકારને અહીં મુંદ્રા મધ્યથી અમે તમામ જાતિ વર્ગના લોકો એક અમે સૂચના આપીએ છીએ સરકારને પણ કે હવે જે આવી બધી અત્યાચારો અને અન્યાયો અને બળાત્કારો થઈ રહ્યા છે મા બહેન દીકરીઓ ઉપર, એ બંધ થવા જોઈએ. એના માટે કાયદામાં જે પણ કડકમાં કડક કાયદો કરવામાં આવે એવી અમારી સૌની માંગ છે. દેશની અંદર જે પ્રકારે મહિલાઓ પ્રત્યે ખાસ કરીને વાતાવરણ કલુષિત થયું છે, ઉનાથી માંડીને નલિયાથી કાંડી અને ઉનાકાંડ અને જે આ જમ્મુ કાશ્મીરથી કાંડી અને સુરત સુધી જે માર દીકરીઓ અસુરક્ષિત વાતાવરણ આજે બધા થયો છે. આ નરાથામોને કારણે બળાત્કારીનો કોઈ ધર્મ નથી હોતો. બળાત્કારી રેપિસ્ટ ઇઝ રેપિસ્ટ. કોઈ પણ જાતનો હોય, કોઈ પણ વર્ગનો હોય, કોઈ પણ ધર્મનો હોય, એને સરકાર ફાંસીની સજા આપે અને આ જે દેશની અંદર મહિલાઓ અસુરક્ષિત થઈ છે, ખાસ કરીને નાની બાળાઓ, એને સુરક્ષિત વાતાવરણ પેદા થાય. દરેક સમાજનો એક ધર્મ છે, દરેક બધાને અધિકાર છે દીકરીઓનો, મા બહેનોનો. એ પ્રકારને આ ભારત દેશની અંદર એ પણ સારી રીતે બધાના હકોનો ભોગવી શકે એ માટે આજે મુંદ્રા ખાતે દરેક વર્ગના, દરેક સમુદાયના, દરેક ધર્મના લોકો ભેગા થઈ
અને સરકાર સુધી પોતાનો એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવા માટેનો ઉદ્દેશ્ય હતો. ભુજના યુવા દલિત આગેવાન અને વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા અને 35 વર્ષથી દલિતોની જમીનનો કબજો ન મળવાના મુદ્દે આજ રોજ અધિક કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું અને વધુમાં જણાવ્યું હતું કે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો સામખિયાળી ચક્કાજામની ચીમકી જિગ્નેશ મેવાણી દ્વારા અપાઈ હતી. ભારતીય લોકશાહી બંધારણીય વ્યવસ્થામાં જાહેર જીવનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાજનોની સમસ્યા માંગણી લાગણીને વધારે બુલંદ બનાવી અને સરકાર તથા પ્રજાની વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવવાની હોય છે. તેના બદલે વિકાસની રાજનીતિ આજે માત્ર રાજકારણનો અખાડો જ બની ગયો હોય તેવી રીતે મોટાભાગના રાજકારણીઓ માત્ર ને માત્ર પોતાના અહમના ટકરાવ રાજકીય ચડસા ચડસી મળતિયાઓને મજબૂત બનાવવાની રીતિનીતિ અપનાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જ વડગામના SC ST સમુદાયમાંથી આવતા યુવાન એવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના પદની ધારાસભ્યના વિરુદ્ધની ગરિમાને યથાર્થ ઠેરવી દેખાડી હોય તેવી રીતે પોતાના મત વિસ્તારથી બહાર કચ્છમાં આવી અને તેમના સમુદાયના વર્ગને એક બે નહીં ત્રણ દાયકા કરતા વધુ સમયથી જે પ્રશ્નો વણ ઉકેલાયેલો અને તદ્દન ઉપેક્ષિત અવસ્થામાં હતો તેને ગણતરીના સમયમાં જ તંત્ર પાસેથી ઉકેલાવી લીધો હોવાનો પરિણામલક્ષી કાર્ય કરી દેખાડ્યું છે. વર્ષોથી સાંથણીમાં મળેલી જમીનના કબજા સોંપવામાં તંત્ર અખાણા જ માત્ર કરી રહ્યું હતું ત્યારે જિગ્નેશ મેવાણીની સામખિયાળી બંધની ચક્કાજામની એક ચીમકી કામ કરી ગઈ હોય તેમ ધડાધડ જ સરકારે પરિપત્ર કરી દીધો અને કચ્છના 3 જેટલા તાલુકાઓમાં તો પદ્ધતિસરના જમીનનો કબજો સોંપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી ગઈ હતી. હાલમાં તો આ પ્રશ્ન આંશિક રીતે ઉકેલાવવાનો શરૂ થઈ ગયો છે, પરંતુ કચ્છમાં તાજેતરમાં એક સાથે 9 લોકોના જીવ ભરખી જનારો ગમખ્વાર અકસ્માત તેની પછવાડેના કારણભૂત એવા ભુજોડીથી વાયા દુધઈ ભચાઉ રોડ પર અધૂરા માર્ગનો વર્ષોથી પડતર રહેલ કામ બ્રિજની અધૂરાશે પૂર્ણ કરાવવા માટે હવે કચ્છના ધારાસભ્યો આગળ આવશે કે પછી આવા કામોને પાર પાડવા માટે પણ કચ્છમાં ફરીથી જિગ્નેશ મેવાણીએ આવવું પડશે અને ભુજોડી ફાટક પાસેના ઓવરબ્રિજના કામો પણ તે પછી જ આગળ ધપશે. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે સવારે અમદાવાદથી આ અનશનના કાર્યક્રમમાં આવતા પહેલા રસ્તામાં ભુજ બચાવ રસ્તાનું સમારકામ સરખું રીતે નહીં થવાના કારણે એક ફ્લાયઓવર જેવી બેસિક વસ્તુ ઊભી નહીં થવાના કારણે માર્ગ અકસ્માતમાં પટેલ સમાજના એક પરિવારના ખૂબ 1.5 ડઝનથી વધારે લોકોના જે અવસાન થયા એમની મેં મુલાકાત લીધી અને આવતીકાલે અમારી ટીમ દ્વારા ચીફ સેક્રેટરી સાહેબ અને લાગુ પડતા વિભાગમાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અમને સહાય મળે એના માટેનો સૌથી પહેલાં અમે પ્રયત્ન કરવાના છે. બીજું, આજે ઉનાવ, કઠુઆ, સુરત આ બળાત્કારની અનેક ઘટનાઓમાં ફોર્માલિટીવાળા એકાદ સ્ટેટમેન્ટને બાદ કરતાં માનનીય પ્રધાનમંત્રીજી આખી દુનિયામાં જેને મોટી મોટી વાતો કરે છે એમનું કોઈ નક્કર સ્ટેન્ડ જોવા મળ્યું નથી. એ મુદ્દે પણ આખો દેશ ખિન્ન છે. હજારો લોકો, લાખો લોકો સડકો પર મીણબત્તી લઈને ઉતરી રહ્યા છે, પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. આજે કચ્છમાં જ્યારે ઊભો છું ત્યારે કઠુઆ, ઉન્નાવ અને સુરતની માફક મને નલિયા સેક્સ કાંડ યાદ આવે છે અને સવાલ થાય છે કે જો વિજય રૂપાણી સરકારની કમિટમેન્ટ હોય આ રાજ્ય અને દેશની બહેનો માટે તો દુષ્કર્મની આ મહાભયંકર ઘટનાના સંદર્ભમાં એ નલિયા સેક્સ કાંડનો રિપોર્ટ બહાર પાડવામાં કેમ નથી આવતો એ સવાલ પણ પૂછવા માગું છું. અને સાથોસાથ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન એ 6 જેટલી દરગાહો તોડવામાં આવી એ મારા માટે દરગાહોની ધાર્મિક સ્થળો છે. આજે મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળને નુકસાન થયું છે, આવતીકાલે પારસી, બુદ્ધિસ્ટ, જૈન કે હિન્દુ સમાજના ધાર્મિક સ્થળોને પણ નુકસાન થઈ શકે જેની પરમિશન આપણી કાનૂન વ્યવસ્થા અને બંધારણ આપતું નથી. આ 6 દરગાહોના મુદ્દે લગભગ 1 લાખથી વધારે મુસ્લિમ બિરાદરોએ સંપૂર્ણ અહિંસક અને શાંતિપૂર્ણ રીતે કાનૂન અને બંધારણના દાયબામાં રહીને પ્રોટેસ્ટ કર્યો, એ છતાં તંત્રના પેટનું પાણી નથી હલ્યું અને તપાસ એક ઇંચ પણ આગળ નથી વધી. ત્યારે અમને કહેવાની ફરજ પડી રહી છે કે તમામ હિન્દુ મુસ્લિમ કચ્છના એક સાથે મળી જાતિ અને ધર્મનું કુંડાળું તોડી ઇન્સાનિયત અને ન્યાયની આ લડત માટે કા કચ્છથી ગાંધીનગરની કૂચ કરીશું, ફરી એકવાર કા પછી અમારા સામખિયાળી આઈપે બંધ કરવાનો કોલ આપવાની ફરજ પડશે. એટલે તંત્રને, પોલીસને, પ્રશાસનને, ગાંધીનગર અને દિલ્હીને એક જ અરજ કે તમારું કોમવાદી સમાજને હિન્દુ અને મુસલમાનમાં વહેંચનારું ગંદુ પોલિટિક્સ બંધ કરો.
આ દરગાહો કોણે તોડી, એનો મુખ્ય કોન્સ્પિરેટર કોણ છે, એ સૂત્રધારને પકડીને અંદર નાખો અને કચ્છની જે સંસ્કૃતિ છે એકતાની, એને આંચ આવે નહીં એ પ્રમાણેનું પોલીસ પ્રશાસન કરી બતાવે, એ નહીં કરી બતાવે તો ડેફિનેટલી ઉગ્ર આંદોલનમાં જવું પડશે અને એમાં નાગરિક તરીકે, ધારાસભ્ય તરીકે મારો સંપૂર્ણ સાથ સહકારને ટેકો રહેશે. બિલકુલ, આજે આ દેશની જનતાના મહત્ત્વના પ્રશ્નો શું છે કે 15 લાખ તમારાના મારા એકાઉન્ટમાં આવવાના તેનું શું થયું, 2 કરોડ યુવાનોને રોજગારી મળવાનું તેનું શું થયું, અને એવી અર્થનીતિ નરેન્દ્રભાઈ લઈને આવવાના હતા કે જેના કારણે એક પણ ખેડૂતે આત્મહત્યા ના કરવી પડે, ખેડૂતોને ટેકાના ભાવ મળે, ગુજરાતમાં નર્મદાની કેનાલોના નેટવર્ક મળે અને ફિક્સ પગારના કોન્ટ્રાક્ટ સિસ્ટમમાંથી ગુજરાતના લાખો કર્મચારીઓનું મુક્તિ મળે. આ અસલી સવાલનું બધું ધ્યાન ભટકાવીને ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસલમાન દરગાહ મસ્જિદ સ્મશાન કબ્રસ્તાન આ જે કોમવાદી રાજનીતિ 22 વર્ષથી ચાલી રહી છે એ જ રાજનીતિના ભાગરૂપે દરગાહો તોડવામાં આવી હોવાના કારણે મને સવિશેષ ચિંતા છે અને રાજ્યની પોલીસ અને પ્રશાસનને વિનંતી કરું, આપણે જો ધર્મનિરપેક્ષ સમાજની રચના બંધારણના કયા મુજબ કરવાની હોય તો તાબડતોબ આના તમામ સૂત્રધારો અને કસૂરવારોને પકડીને જેલ ભેગા કરી. બિલકુલ, અમને મીડિયાએ એક પ્રકારે મજાકમાં એવી કોમેન્ટ કરી કે આ જે રોડ નથી બની રહ્યો શું એના માટે વડગામના ધારાસભ્ય આવવું પડશે, આ કોમેન્ટ ઘણું બધું મીડિયાને કહી જાય છે. આજે મેં પરિવારોની મુલાકાત લીધી ત્યારે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો રોડ અને રસ્તાની પરિસ્થિતિ સરખી હોત તો કદાચ અકસ્માત ના બને. વાઇબ્રન્ટ ગુજરાતની સરકાર જે 30,000 કરોડની સબસિડી એક રતન તાતાને નેનો પ્રોજેક્ટ માટે આપી શકે, એક રોડ રસ્તો ના બનાવી શકે સરખો જેના કારણે નાગરિકોના જીવ ના જાય, એટલે આ બહુ બેસિક સવાલોથી આપણને વંચિત રાખવા અને કોમવાદનું ઝેર ગોળવું આ નરેન્દ્રભાઈની રાજનીતિ રહી છે. ગાંધીધામમાં બંગારના વાડામાંથી આગ ઓટો લિંકમાં પહોંચતા ગાડીઓ બળીને ખાખ. ઈઆરસી પાછળ બનાવ બન્યો છતાં ફ્લડ ફાઈટર મોડા પહોંચ્યા. ગાંધીધામના 6 ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ બંગારના વાડામાં લાગેલી આગ ઓટો લિંકમાં પહોંચી જતા ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. ફાયર ફાઈટર મોડા મોડા આવતા નુકસાન વધુ થયું છે. ગાંધીધામનું ઈઆરસી સેન્ટર સાવ જ નિષ્ફળ છે, અત્યાધુનિક સાધનો છે અને ઈઆરસીની પાછળ જ આગ લાગી હતી, છતાં પણ લાંબા સમય સુધી ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર ડોકાયા ન હતા, જેના પગલે આગ વધુ ફેલાઈ હતી. ગાંધીધામના 6 ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ બંગારના વાડામાં આગ લાગતા તેને બુઝાવવા માટે ફાયર ફાઈટર ન પહોંચતા આગ શહેરમાં ઓટો લિંકમાં પહોંચી ગઈ હતી, જેથી ઓટો લિંકમાં રિપેરિંગ સર્વિસ માટે આવેલ અનેક ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની પાછળ જ આગનો બનાવ બન્યો હતો, છતાં ફાયર ફાઈટર સમય પર આવવાના બદલે મોડા આવતા સ્થિતિ ગંભીર બની હતી અને આગથી લાખોનું નુકસાન થયું હતું. 2 ભંગારના વાડામાં અને 1 ઓટો લિંકમાં આગ ધુમાડાના ગોટે ગોટાના નીકળતા આખા વિસ્તારમાં વાતાવરણમાં ધુમાડો પ્રસરી ગયો હતો અને પોલીસ મથકે નુકસાનનો આંક ન આવતા કેટલું નુકસાન થયું છે તેનો આંકડો આવ્યો નથી અને આગ માંડમાંડ કાબૂમાં આવી હતી ત્યાં સુધીમાં ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, મુંદ્રા. તુણામાં છરીના ગામારી જૂની અદાવતમાં ભાણેજે કરી મામીની કરપીણ હત્યા. અંજાર તાલુકાના તુણા ગામે સગા ભાણેજે મામી ઉપર છરીના ઉપરા ઉપરી 21 ગાંઠ ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે હત્યારા ભાણેજ તથા તેના મિત્ર સામે ખૂનનો ગુનો નોંધી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર તેમજ હુસેનભાઈ ભગુભાઈ ખલીફા ઉંમર વર્ષ 18 તુણાના રહેવાસીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે હત્યાનો બનાવ ગઈકાલે સાંજે 6:30 વાગ્યાના અરસામાં બનવા માટે પામ્યો હતો. ભુજના રામનગરીમાં રહેતા ગુલામ જાફર ખલીફા તથા તેના મિત્ર હનીફ અબ્દુલ્લા ખલીફાએ બનાવને અંજામ આપ્યો હતો. 2.5 વર્ષ પહેલા ભીમાસર ગામે લગ્ન પ્રસંગમાં તેઓના નાનાને ત્યાં ખુરશીમાં બેસવા બાબતે બોલાચાલી થતા તેઓની માતા ગુલબાન ઉંમર વર્ષ 35 વચ્ચે પડેલ તે અંગેનું મન દુઃખ રાખી તેમજ તેઓની બહેન ફાતમાનું સગપણ ગુલામ ખસીફાના નાના ભાઈ અલી મામદ સાથે કરવાનું હોય તેની માતાએ સગપણ અંગે ના પાડતા તેનું મન દુઃખ રાખી બંને શખ્સો તેઓના ઘરે આવી પોતાની માતા ગુલબાનુને ફળિયામાં બોલાવી છરીના ઉપરા ઉપરી 21 ઘા મારી હત્યા કરી હત્યારા નાસી છૂટ્યા હતા. કંડલા મરીન પોલીસે આરોપીઓ સામે ખૂનનો ગુનો નોંધી ધરપકડ કરવા માટે PSI KF દેવ મોરારીએ ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.
ભુજ ખાતે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિશ્વ હેરિટેજ ની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજની અનોખી પ્રવચન માળા આકર્ષણનું કેન્દ્ર બની રહી. દર વર્ષે વિશ્વભરમાં 18મી એપ્રિલના રોજ વિશ્વ હેરિટેજ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ભુજમાં પહેલીવાર કચ્છના ઐતિહાસિક વારસાને પૂખવા માટે તેમજ સામાન્ય લોકો પણ પોતાના સાંસ્કૃતિક વારસાને કુદરતી વારસાની સાચવણી માટે જાગૃત બને તેવા ઉમદા આશય સાથે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અનોખી પ્રવચન માળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સંસ્થાના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજે આશીર્વાદ વચન પાઠતા જણાવ્યું હતું. વધુમાં તેમણે અમદાવાદનો ઐતિહાસિક વારસો માત્ર 600 વર્ષનો છે, છતાં અમદાવાદ શહેરનો હેરિટેજ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે કચ્છનો ઇતિહાસ તો હજારો વર્ષ જૂનો છે, ત્યારે સ્વાભાવિકપણે જ અહીં પ્રત્યેક ગામ અને શહેરમાં ઐતિહાસિક વારસાના દર્શન થાય. વળી આ સંસ્થા દ્વારા ગુજરાતભરમાં ઐતિહાસિક વારસાની જાળવણી માટે કટિબદ્ધ બની છે અને તેના ભાગરૂપે જ વ્યાખ્યાન માળા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જાદવજી વેદજી વરસાણી, ટ્રસ્ટી શ્રી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, અમદાવાદ. મણિનગર ગાદી સંસ્થાન હર હંમેશ ભારતની અંદર જે કંઈ આવી પ્રવૃત્તિ થઈ રહી હોય એના માટે હંમેશા દર વર્ષે કંઈક આવા નવા નવા કાર્યક્રમ કરતા હોય છે. તો કચ્છમાં જે આપણો આ ભવ્ય આપણો પ્રાગમેર અને આંગળે આવું એક હેરિટેજ પૂર્વ સંધ્યાએ ઉજવાય એના માટે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે અમને બધાને આજ્ઞા કરી કે આપણે પણ ઉજવણી કરો, કે જેને કારણે કચ્છમાં જે આવા પુરાતત્વો છે એ બરાબર રીતે એની સાચવણી થાય, સંચવાય, લોકો યાદ કરે કે આ પુરાતત્વ છે, તો એના માટે આપણે ઉજવણી કરીએ સાથે મળીને. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.